એકબીજાને પાડવાની કોશિશ કરે છે અને અંતે આપણે આજે એ જોવાનું છે કે ફ્લેમિયા પકડાય છે કે નથી પકડાતું, એની જોડી પકડાય છે કે નથી પકડાતું, ફ્લેમિયાને પકડી શકે છે કે નથી પકડી શકતા. ગઈકાલે આપણે પણ જોયું કે જાસૂસ છે એ એમને ક્લેરિફાઈ કરવાની કોશિશ કરે છે અને કહે છે કે ભાઈ ગમે તે રીતે હું તમને પકડવા માટે મેં પહેલાં ખાંડ અને શુગર બાઉલ, સોલ્ટ અને શુગરનું બાઉલ એક્સચેન્જ કરી દીધું, રેસ્ટોરન્ટમાં તમારું બિલ ઇન્ક્રીઝ કરી દીધું હતું, છતાં પણ તમારું ધ્યાન ના રહ્યું અને એ બે ધ્યાનપણાને મેં ધ્યાનમાં લીધું અને તમારો પીછો કરવાનું શરૂ કર્યું. તો વર્લ્ડ સીમ ટુ વેઇટિંગ ફોર ફ્રેમિયા ટુ લીડ લાઈક અ ટાઈગર. આખું વિશ્વ એ સમયે ફ્રેમિયા માટે એવું લાગતું કે જ્યારે એ એક ભૂખ્યો ટાઈગર હોય અને એ કૂદકો મારવાની રાહ જોઈને જ બેઠું હોય કે ભાઈ કોઈ પણ સમયે હું કૂદકો મારે બોલી બેઠે ઝંપુ કરું કૂદકો મારો. એવી રીતે ફ્રેમિયાની રાહ જોઈ અને આખું વિશ્વ બેઠું હોય. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અસ બેક. પણ એ કોઈ પણ રીતે પાછો પડતો હતો એવી રીતે કે જાણે બંધાયેલો હોય, સ્ટાલિનમાં બંધાયેલો હોય. હી વોઝ સ્ટન વિથ અટર ક્યુરિયોસિટી. એ ચોંકી ગયો હતો, સ્ટન ચોંકાઈ ગયો. અને શેનાથી ચોંકી ગયો હતો? તો કે જિજ્ઞાસા વૃત્તિથી, અટર બોલાયેલી એક વૃત્તિઓથી, પેટીને જાણવાની વૃત્તિઓથી એ ચોંકાઈ ગયો હતો. ઓલરેડી પકડાઈ ગયો હતો પણ હવે શું બોલે છે, હવે કેવી રીતે પોતાનું બહાર કાઢે છે, એની અંદર ક્યુરિયોસિટી હતી, જાણવાની વૃત્તિ હતી. વર્ડ્સ સ્પ્લિટ આઉટ હિઝ માઉથ, એમના મોઢામાંથી શબ્દ બહાર આવતા હતા. આઈ વુડ રાધર ડાઈ ટુ બી કિલ્ડ બાય અ લિટલ ક્રિસ્ટ. મારા માટે મરવું વધારે યોગ્ય ગણાશે, એક નાનકડા બાળકીની ઝાડમાં હું આવી જાઉં એના કરતાં મારા માટે મળવું એ વધારે યોગ્ય ગણાશે. વેલ સા વેન્ટ ઓન ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન પાસે એ આગળ જાય છે. એઝ યુ કુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ. જેવી રીતે અત્યાર સુધી તમે પોલીસ માટે કાંઈ પણ છોડ્યું નથી, કોઈ પણ રસ્તો બાકી રાખ્યો નથી, ઓફકોર્સ સમડી હેડ ટુ એટ એવરી પ્લેસ વી વેન્ટ. અને આપણે જે પણ રસ્તે ચાલીએ છીએ એ રસ્તે કોઈક ને કોઈક તો બાકી રહેલું જ છે, કંઈક બાકી રહેલું છે. આઈ ડીડ સમથિંગ ધેટ, મેં આવું જ કંઈક કર્યું છે. પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, જેના વિશે લોકો બાકીના દિવસો સુધી વાતો કરે એવું કામ મેં કર્યું છે. થોડા સમય વાત કરીને કીધી એવું નહીં, રેસ્ટ ઓફ ધ ડે, બાકીનું જેટલો દિવસ બાકી છે એટલો સમય સુધી વાત કરે એવું મેં કહ્યું છે. આઈ ડી નોટ ટુ ડુ મચ હાર્મ, મેં લોકોને પણ નુકસાન નથી પહોંચાડ્યું. આઈ સ્પ્લેશ ધ વોલ, એક ખરાબ થઈ ગઈ દિવાલ કે જેની પર ઓલરેડી શૂટ ઢોળાયેલો હતો. સ્પ્લિટ એપલ્સ સફરજનોને કાપ્યા. અ બ્રોકન વિન્ડો, તૂટેલી બારી. બટ આઈ સેવ ધ ક્રોસ, આ બધું જ મેં બગાડ્યું. મેં શું બગાડ્યું? કે રેસ્ટોરન્ટની દિવાલ બગાડી, એપલ્સ બગાડ્યા, બારી તોડી, પણ ક્રોસને બચાવી લીધું છે. ઇટ ઇઝ એઝ એ વેસ્ટ મિનિસ્ટર બાય નામ, અને અત્યારે એ મિનિસ્ટર સુધી પહોંચી પણ ગયું છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક, ક્રાઇડ ફ્રેમિયા. એ સમયે ફ્રેમિયા ચિલ્લાય છે કે તને આ બધી અપરાધીની ટ્રિક ક્યાંથી ખબર? કેવી રીતે તને ખબર પડી કે અપરાધીઓ આ રીતથી ચોરીઓ કરતા હોય છે અથવા આવી બાબતોને ધ્યાનમાં રાખતા હોય છે જ્યારે અપરાધ કરતા હોય છે એ સમયે? તો શેડો ઓફ સ્માઇલ ક્રોસ ધ ડાઉન, એ સમયે એમના ચહેરા પર એક સ્મિત ફરકી ગયું હતું. સિમ્પલ ફેસ ઓન હિઝ પ્રિસ્ટી ઓપન ડે, અને એ સમયે એમનો ચહેરો એક સ્મિતથી ભરાયેલો હતો. પ્રિસ્ટી એટલે એક પાદરીની રીતે એમના વિરોધીની સામે ચહેરા પર સ્મિત હતું. ઓ બાય બીંગ અ ફુલ્લી સ્પ્રિસ્ટ, ત્યારે સમજી જાય છે, અરે તો તું આ પાદરી બનીને શીખ્યો છે, મૂર્ખ પાદરી. ફુલ્લી મૂર્ખ, સ્ટુપિડ એટલે આપણે કહીએ છીએ. આઈ સપોઝ
he said. અને કહે છે હા કદાચ. Don't you realize that? શું તમે ભાન ના થયું કે a man who simply hears man's real shame. એક માણસ જે સાદગીથી એક માણસના પાપને ઓળખી જાય છે, સાંભળી લે છે. Likely to be aware of all human evil. અને એવી રીતે એ જાણે છે કે જાણે એ બધા જ માણસના દુષ્ટતાને લેવું હોય અથવા તો માણસની બધી જ દુષ્ટતાઓથી જાગૃત હોય એ રીતે એ જાણે છે. પ્રશ્ન પૂછે છે કે શું તમે ક્યારેય એવું ભાન થયું કે એક માણસ શા માટે બીજા માણસની દુષ્ટતાને જાગૃત રીતે જાણી જાય છે, એમના પાપને ઓળખી શકે છે? ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ, મારા બિઝનેસનો મારા વ્યવસાયનો પણ એક ભાગ. મેડ બી શ્યોર યુ વેર ઓપરેશન. અને હું તમને ખાતરીપૂર્વક કહું છું કે તું કોઈ પાદરી નથી. વોટ આસ્ક ધ સ્ટમ્બલ હે, શું કીધું? પેલો ચોપાયેલો ચોર એનાથી પકડાઈ જાય છે. યુ એટેક્ટ ધ રીઝન, તારે કારણ જાણવું છે. સેડ ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન એ સમયે કહે છે, ઇટ્સ બેડ થિયોલોજી, બહુ ખરાબ વૃત્તિઓ છે, તું નહીં જાણી શકે. એન્ડ એઝ હી ટર્ન્ડ અવે ટુ કલેક્ટિંગ હિઝ થિંગ, અને જેવો પાછળ વળે છે પોતાની વસ્તુઓ ભેગી કરવા માટે કે ચલો જે પીવું એ તો મૂળ પડ્યું છે એને તો લઈ લો. થ્રી પોલીસમેન કેમ આઉટ ફ્રોમ ધ ટ્રીઝ અંડર ધ ટ્રીઝ. ત્રણ પોલીસમેન એ ઝાડની નીચેથી બહાર આવે છે. ફ્લેમ્યા વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટમેન. ફ્લેમ્યા એક કલાકાર પણ છે અને સાથે સાથે એક સ્પોર્ટમેન, રમતને જાણનાર પણ છે. હી સ્ટેપ્ડ બેક ગ્રેડલી વોટ ડાઉન ટુ વેલેન્ટિયા, અને એક ડબલું પાછળ વળ્યું અને વેલેન્ટિયાને ઘૂંટણે બેસી જાય છે. વો ડાઉન ઘૂંટણેથી બેસ્યું એટલે કે હાર સ્વીકારી લે. Do not go to me, my man. એ સમયે ફ્લેમ્યાએ વેલેન્ટિયાને કહે છે કે મને ઘૂંટણે નહીં પણ સ્લાઇડ વેલેન્ટિયા વિથ સિલ્વર ક્લિયર ફેસ, બહુ ચોખ્ખાઈ રીતે એને કહે છે કે મને ઘૂંટણે નહીં પણ લેટ અસ ગો ટુ ઓવર માસ્ટર. ચલો આપણે બંટી આપણા માલિક તરફ વળીએ, એટલે કે આપણા માલિક એટલે ભગવાનની વાત નહીં કરવામાં આવેલી છે, ગોડની વાત કરવામાં આવે છે. કે આપણે બંને ગોડાઉન કરીએ પણ કોને? તો કે ઈશ્વરને, કારણ કે એને મને શક્તિ આપી કે હું તને પકડી શકું, અને ભગવાન તને હજી વધારે શક્તિ આપે કે ભવિષ્યમાં તું આવું કંઈ પણ ના કર અને યોગ્ય માર્ગ પર ચાલ, યોગ્ય રસ્તા પર ચાલ. તો અહીં બ્લુ ક્રોસ નામની એક એવી કથા, એક એવી વાર્તા કે જે સસ્પેન્સ છે, છેલ્લે સુધી ફ્લેમ્યા પકડાશે કે નહીં એવું મનમાં સતત ચાલતું હતું, અને અંતે ફ્લેમ્યા છે એ પકડાઈ જાય છે. ચોરી પોતાને કબૂલ કરી લે છે અને કહે છે કે ચલો આપણે બંને ભગવાનને પગે લાગીએ. પોતે તો ફ્લેમ્યાને પગે લાગે છે પણ અંતે બંને ભગવાનને પગે લાગી અને એક પોતાનો ગુનો ભોગવે છે અને એક ભગવાનનો આભાર માને છે કે મને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે ધન્યવાદ.